लक्ष्मीजी जारे पाताल मां जाय छे बलिराजा ने राखड़ी बांधे ए राखड़ी बांधी अने अंत समय ए राखड़ी बंधाई गई एटले बलिराजा कहे छे माग बेन हूँ तने शुं आपू अन त्यारे बेन कहे छे भाई तारे मने आपवुं ज होय तो एक काम कर तारा द्वारपाल मने आपी दे। अरे बेन माग्यू माग्यू ने द्वारपाल माग्या तमे द्वारपाल माग्या कई नहीं तो लक्ष्मीजी कहे छे भाई तारा माटे द्वारपाल हशे पण मारा माटे तो मारू सर्वस्व छे मारा पतिदेव छे मारा परमेश्वर छे राखड़ी ना बदला मां माग्यू छे। भाई अने बहन नो पवित्र बंधन छे साहेबा रक्षाबंधन लक्ष्मीजी ए राखड़ी बांधी बलिराजा ने त्यार थी आ प्रसंग उजवातो थयो छे। तमारा हाथ ना कांडे एक तातनो बांधे अने तमे ना बदला मां तमे ने पैसा आपो धन आपो आ धन नी भूखी छे ज नहीं साहेब कई पैसा हटो तमने राखड़ी नथी बांधती એ પૈસા માટે તમને રાખડી નથી બાંધી એને રાખડી તો તમને એના ભાઈની રક્ષા માટે બાંધી છે। રાખડી તો એને એના પોતાના વીરની રક્ષા માટે બાંધી છે અને જો તમારી પાસે રાખડીના બાંધવામાં પૈસાની અપેક્ષા લઈને બેઠી હોય તો મને એક બતાવો ઈ બેન તો સાસરે ગઈ ત્યારે એના બાપની સંપદાની અડધી ભાગીદારી છે તો એના બાપની સંપદામાંથી અડધો ભાગ લેતી ન જાય રાખડીઓ બનાવી અને ગૂંથી અને પોતાના ભાઈના કાંડે બાંધી હશે શું કામે પોતાના ભાઈની રક્ષા માટે। ભાઈ અને બહેનનો પવિત્ર બંધન પવિત્ર તહેવાર છે સાહેબ ગમે ત્યાં હોય બહેન પણ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે એટલે કદાચ પોતે ન પહોંચી શકતી હોય તો કાઈ નહીં પણ પોતાનો પ્રેમ ભર્યો એક પત્ર અને સાથે મોકલેલી એક રાખડી પણ એના ભાઈના કાંડા સુધી આવી હોય સાહેબ। કેટલો અગાધ પ્રેમ સાસરામાં જાય અનાજ સસરાના પક્ષનું ખાય અને ચાલી જતી હોય અને પગના અંગૂઠામાં વાગે કદાચ નખ નીકળી જાય લોહીની ધારાઓ વહી જાય દુઃખ એના પગમાં થાય પણ મોઢામાંથી શબ્દો નીકળે ક્ષમા મારા વીરને કારણ ભાઈ અને બહેનનો પવિત્ર બંધન છે સાહેબ પવિત્ર તહેવાર છે પવિત્ર નાતો છે। કોઈ તો બહુ સુંદર પદ લખ્યું છે રક્ષા બનાવી મારા હાથથી રે લો રક્ષા બનાવી મારા હાથથી રે લોલ રક્ષા બનાવી મારા હાથથી રે લોલ રક્ષા કરો મારા વીરની રે લોલ રક્ષા કરો રાખડી મારા હાથથી બનાવી છે મારા ભાઈના કાંડે બાંધવા ભાઈની પાસેથી 500 રૂપિયાની 2000ની નોટ લેવા માટે નહીં પૈસાની ભૂખી નથી સાહેબ એ તો પ્રેમની ભૂખી છે પવિત્ર બંધનની આ વાત લક્ષ્મીજીએ રાખડી બાંધી અને ભગવાનને દ્વારપાળમાંથી મુક્ત કર્યા અને અંતે જ્યારે લઈને જાય છે ત્યારે ફરી પાછા ભગવાન કહેતા ગયા કે બલી તારે સ્વર્ગનો ઇન્દ્ર બનવું હતું ને સાંભળી લે આ સમયાંતરના એક ઇન્દ્રને એનો સમય ભોગવી લેવા દે હવે પછીનો જે મનવંતર આવશે એ મનવંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ ચિંતા ન કરીશ તારી ઈચ્છાઓને હું પૂરી કરીશ। ભગવાન બલિરાજાની પાસેથી નીકળ્યા છે લક્ષ્મી સાથે ગયા છે। આ બલિરાજાની કથામાં એક વાત બતાવ્યું કે નવધા ભક્તિમાં છેલ્લો પ્રકાર બતાવ્યો તમારું આત્મનિવેદન કરી દો સાહેબ આત્મસમર્પિત કરો ભગવાનને તમારું બધું ભગવાનને આપો પણ જ્યાં સુધી તમે પોતે ભગવાનના નહીં બનો ને ત્યાં સુધી તમારું આપેલું કશું કામનું નથી માટે પોતાની જાતને પણ ભગવાનમાં સમર્પિત કરી દો સખ્ય આત્મનિવેદનમ પોતાની જાતને પણ સમર્પિત કરી દો। ત્યારબાદ અષ્ટમ સ્કંદની પૂર્ણાહુતિ કરી
નવમસ્કંદની અંદર પ્રવેશ કરાવે. નવમસ્કંદ એટલે રામચરિત માનસની કથાઓ છે, ભગવાનના રામ જન્મોત્સવની કથા છે. પણ એ પેલા એક અમરીશ રાજાનો એક નાનો એવો પ્રસંગ બતાવ્યો છે. મનુ મહારાજના દીકરા નાભાગ, નાભાગને ત્યાં નભગ અને નભગને ત્યાં અમરીશ થયા. એને એકાદશીના વ્રત કર્યા છે, જે આપણે ગઈકાલે કર્યા, એ ફરાળ વાળા એકાદશીના વ્રત કર્યા છે. એકાદશીનું વ્રત તો બહુ સરસ છે સાહેબ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. 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 મારે એકાદશીના વ્રત કરવા છે, મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વ્રજમાં જઈને રહેવું છે, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેને એકાદશીના વ્રત કર્યા હોય એ વ્રજના સુખને પામે છે. પણ હવારથી ઉઠે અહીંયાથી પછી ચાલુ થઈ જાય એવી એકાદશી ન કરે. એકાદશીના દિવસે ફળ આહાર કરવો, ફરાળ નહીં. એ તો શબ્દ આપણે ફેરવી નાખો ફરાળ, બાકી શબ્દ છે ફળ આહાર. તે દિવસે અનાજ ન ખાવું. અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહ્યું છે કે એકાદશીના દિવસે જે માણસ મોઢામાં અનાજ મૂકે એ માણસ અનાજ નહીં, એ માણસ માંસ ખાય છે, પાપ ખાય છે સાહેબ. માટે એકાદશીના દિવસે મોઢામાં અનાજ ન મૂકવું, ફળાહાર કરો. અને એ પણ ફળાહાર કેટલું? એ ફળાહાર તુલસીના પાન ઉપર આવે એટલું. આપણે તુલસીના પાન ઉપર આવે એટલું ખાવાનું કીધું છે. આપણે તુલસીનું પાન નથી મૂકી દીધું, પણ આપણે કર્યું શું ખબર છે? પેલા નીચે કેળનું પાન મૂકી, એની ઉપર ફરાળ મૂકી અને એની માથે તુલસી પાન. પેલા નીચે હતું, હવે ઉપર આવી ગયું. ખાલી ફરક એટલો જ થયો છે. લીલા નાળિયેર જેટલું ખાલી આપણે ફરાળ કરીએ. એક પદ બહુ સરસ છે, કથા કીર્તનની બુકમાં આપ્યું છે, ગોતી લેજો. સવાર પડ્યું ને ખાધા શિંગ દાણા. ઉઠે ત્યાંથી ચાલુ કર્યો. અરે ઉઠવાની વાત તો બહાર રહી. આવતીકાલે એકાદશી હોય એટલે આ દસમ હોય, તો દસમના દિવસે સાંજે બેવડું ખાઈ લે. મારે કાલે અપ્પા છે, લે. આ અપ્પા ક્યાંથી એવો ખબર નથી મને. આગલે દી હાંજે ચાલુ કરે. એકાદશીના વ્રત કરવા હોય ને તો શાસ્ત્ર પુરાણ એમ કહે છે કે દશમના દિવસે એકટાણું કરવું, એકાદશીના દિવસે સાવ ઉપવાસ કરવો અને બારસના દિવસે એકટાણું કરે એને આ એકાદશી ફળે. આપણે તો આગલે દી એટલું ખાઈ અને બારસ નથી તો ભૂખા કાઢ નાખી. કાલનો ઉપવાસ છે મારે, ઉઠે અહીંયાથી પાછો ચાલુ કરે. સવાર પડ્યું ને ખાધા શિંગ દાણા. સવાર પડ્યું ને ખાધા શિંગ દાણા. એ બપોર પડ્યું ને લીધા સાબુદાણા. મારે શ્રાવણ મહિનાના એક ટાણા. બપોર પડ્યું ને લીધા સાબુદાણા.
एक ताड़ा ये मारे श्रावण महीना ना एक ताड़ा।